कारणे कच्छमां भारे वरसाद छे। हवामान विभागे पण अतिथी अति भारे वरसादनी आगाही करी छे। कच्छना अलग अलग विस्तारोमां भारे वरसाद वरसी रह्यो छे। 12 किलोमीटर प्रति कलाकनी झड़पे वावाझोडुं आगळ वधी रह्यु छे अने गणतरीना कलाकोमां ज मोडी रात्रे लेन्डफोलनी प्रक्रिया पूर्ण थशे तेवुं हवामान विभागे कह्युं छे। अने आ प्रक्रिया वच्चे तेनी असर वर्तावानी पण शरू थई छे। मांडवी, जखो, कंडला तमाम जग्याए भारे पवन साथे वरसाद वरसी रह्यो छे। कम्युनिकेशन नी पण तकलीफ थई रही छे। पण साथे साथे सौथी मोटो पड़कार ए छे के मधरात्रिए ज्यारे लेन्डफोल नी प्रक्रिया पूर्ण थशे 5 થી 6 कलाक सुधी आ लेन्डफोल नी असर वर्ताशे अने आ लेन्डफोल नी असर ना कारणे 145 किलोमीटर प्रति कलाक सुधीनी झड़पे पवन फूंकाई शके। वावाझोडुं जे तबाही मचावशे तेना ट्रेलर नी शरूआत थई चूकी छे। जामनगर होय, कच्छ होय, विविध जग्याए अनेक वृक्षो धराशायी थया छे। क्यांक पेट्रोल पंप पर नुकसानीना पण समाचार छे। क्यांक मोबाइल टावर पण धराशायी थयो छे। अने तमाम परिस्थितिओ वच्चे सतत गांधीनगर के दिल्ली थी नजर रखाई रही छे। आर्मी, नेवी, कोस्टगार्ड तमाम स्टेन्डबाई पर छे। एनडीआरएफ नी टीमो पण स्टेन्डबाई पर छे। कच्छमां दरियाई पट्टीमां जे जोखम आवी गयुं छे, जे दस्तक दई चूकी छे वावाझोडाए, सहयोगी दाऊद कच्छ थी जोड़ाशे आपणी साथे। वीडियो कॉल थी जोड़ाई शक्या होत परंतु कम्युनिकेशन नी तकलीफ छे। दाऊद, वर्तमान स्थिति शुं छे? केम के भारे वरसादना पण समाचारो आवी रह्या छे, मधरात्रिए लेन्डफोल नी प्रक्रिया पूर्ण थशे, बिफोर जोईनी। ધોધમાર વરસાદ સાથે પવન પણ એટલું સુકાઈ રહ્યું છે અને જે વિવિધ પોલ હતા તે ધરાશાયી ગયા હતી, ત્યારે રસ્તા પર આવતા અનેક ઝાડો છે તે ઝાડો જરાશય થઈ ગયા છે। ચીન તરફ વાત વૈદ્યુતિક તંત્રે તમામ પૂર્ણ થઈ છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી કામગીરી ચાલી રહી છે આ તૈયારીઓને લીધે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે વૈદ્યુતિક તંત્રે તે દાવા કરે શું કે તમામ સહયોગો પૂર્ણ કરી દેવામાં આવી છે, 50,000 લોકોનું સ્થળાંતર કરાયું છે। જયારે પશુઓની વાત કરીએ તો 55,000 જેટલા પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે। ત્યારે જે સમય હતું 5 થી 10 ની વચ્ચે સંભવિત આ વાવાઝોડું ટકરાશે, ત્યારે અત્યારે આ વાવાઝોડું કહી શકાય કે ટકરાઈ ગયું છે અને એ જ પવન સાથે અત્યારે જોરદાર વરસાદ પણ શરૂ થઈ ગયું છે, જે અનેક વૃક્ષોને ધરાશાયી કરી દીધા છે। દાઉદ, વીજળી અને કમ્યુનિકેશન ની શું સ્થિતિ છે પશ્ચિમ કચ્છમાં ખાસ તો? પશ્ચિમ અને પૂર્વની વાત કરીએ બંને જગ્યાએ કંડલા પોર્ટ થી લઈ અને કંડલા, મુંદ્રા, માંડવી અને જખૌ સુધીમાં એ જ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યાં પણ એ જ દ્રશ્યો સામે આવ્યા છે કે ઝાડ ધરાશાયી થયા છે, વીજ પોલ ધરાશાયી થયા છે, પરંતુ જે સલામતના ભાગે વહીવટી તંત્રે જે તૈયારી કરી એને રીતે પોર્ટ પર કોઈ શીપ કે કોઈ ન હોતા, ત્યારે હાલ માત્ર પવન ફૂંકાઈ રહ્યું છે, તે હવા લાગી રહી છે, એવા દ્રશ્યો હાલ તમામ તંત્રોથી સામે આવી રહ્યા છે। ધન્યવાદ દાઉદ, સતત તમે સંપર્કમાં રહેજો, જ્યાં સુધી કમ્યુનિકેશન શક્ય છે તો તમામ અપડેટ જમીની સ્તર પરથી મેળવતા રહીશું, દર્શકો સુધી પહોંચાડતા રહીશું, કેમ કે ગુજરાત માટે, કચ્છના દરિયાઈ પટ્ટી માટે, સમગ્ર કચ્છ માટે આવનાર 24 કલાક થી 48 કલાક ભારેથી અતિ ભારે છે અને તબાહીના દ્રશ્યોની શરૂઆત પણ થઈ ચૂકી છે। સહયોગી દાઉદે જે રીતે વાત કરી કે મુંદ્રા હોય, કંડલા હોય, જખૌ પોર્ટ હોય, નખત્રાણા હોય, આ તમામ જગ્યાએ સ્થિતિ એ પ્રકારની છે કે ભારે વરસાદ તો થઈ રહ્યો છે, સાથે સાથે ધીમે ધીમે જે પવનની ગતિ છે એ પણ આગળ વધી રહી છે। જે દરિયાકાંઠાના વિસ્તારો છે, હવે આ વાવાઝોડું અંદાજે 30 થી 40 કિલોમીટર દૂર છે, જે વેધરનું આઈએમડીનું છેલ્લું બુલેટિન આવ્યું, જખૌથી 40 કિલોમીટરની આસપાસ દૂર છે, પરંતુ લેન્ડફોલની પ્રક્રિયામાં હવે ગણતરીના કલાકો બાકી છે જે પૂર્ણ થશે, 7 થી 6 કલાક જેટલું આ અસર રહેશે, પરંતુ આ 6 થી 7 કલાકના ગાળામાં જે કચ્છના દરિયાઈ પટ્ટીમાં લેન્ડફોલ થાય તેવી પૂરી શક્યતા વચ્ચે જે પરિસ્થિતિ સર્જાશે એ પરિસ્થિતિનું ટ્રેલર દિવસ દરમિયાન બપોરે 4 વાગ્યા પછીથી દિવસ દરમિયાન સતત આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ વાવાઝોડું જ્યારે લેન્ડ થશે શક્યતા છે 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે, જેના કારણે ભારે તબાહી સર્જાવાની પણ શક્યતા છે। તો માંડવીના વિઝ્યુઅલ, માંડવીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાત્રિના દ્રશ્યો છે,
અને માંડવીના દ્રશ્યો કહે છે કે લેન્ડફોલ થવાની પ્રક્રિયા સમયે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ થોડા ડરાવનારા છે અને અમે પણ પ્રયત્ન કરીશું કે જે સ્થિતિ છે જમીની સ્તર પર એ તમારા સમક્ષ મૂકીએ। આ ચક્રવાતની અસર જ્યારથી શરૂ થઈ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો કેમ કે પોર્ટથી લઈને અગરથી લઈને પશુપાલકોથી લઈને પશુપાલકોની સંખ્યા પશુઓની સંખ્યા ખાસ તો કચ્છમાં માનવ સંખ્યા કરતાં વધુ છે તો સૌથી મોટો પડકાર તંત્ર માટે એ પણ હતો કે આ તમામ પરિસ્થિતિઓમાં લોકોને સલામત સ્થળે ખસેડે સાથે જ જે પશુઓ છે જે અબોલ જીવ છે તેમના માટે પણ આ જીવનો ખતરો છે અને આ પરિસ્થિતિ વચ્ચે તેમને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડે પરંતુ દ્રશ્યો માનવીના છે। કારની અંદરથી લીધેલા આ તસવીર છે। વરસાદ વરસી રહ્યો છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ધીમે ધીમે બીપોર જોઈ વાવાઝોડાનું લેન્ડફોલ અંતિમ પ્રક્રિયામાં થશે મતલબ કે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થશે જે 5 થી 6 કલાક ચાલશે। અંદાજે 12 વાગ્યાની આસપાસ સંપૂર્ણ રીતે લેન્ડફોલ થવાની શક્યતા છે। આઈએમડીનું જે બુલેટિન આવ્યું પરંતુ તે પહેલાના તબાહીના દ્રશ્યો પુરાવો છે કે 98નું કંડલા વેરાવળ કે જામનગરમાં જે વાવાઝોડું આવ્યું હતું તે બાદના જે તારાજીના દ્રશ્યો છે એ પ્રકારની સ્થિતિ ન સર્જાય તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે। દ્વારકાથી લઈને જખો કચ્છ સુધી આમ તો કરાંચી તરફ પણ જશે વાવાઝોડું પરંતુ કેટલી અસર થશે તે પહેલા ભારત પાકિસ્તાન બોર્ડર પર કચ્છમાં કચ્છની દરિયાઈ પટ્ટી કચ્છની બોર્ડર પર જ્યારે આ જે રૂટ સંભવિત ચાલી રહ્યો છે આ રૂટ પર જ્યારે આ વાવાઝોડું પસાર થશે ત્યારે સ્થિતિ વધારે વિકટથી વિકટ સર્જાશે। પીસીઆઈ ટીમને એ પણ કહીશ કે જે મેપ છે એ પણ દર્શાવે વર્તમાન સ્થિતિ જે ચાલી રહી છે એ વર્તમાન સ્થિતિ હિસાબથી મેપમાં તમને વધુ ખ્યાલ આવશે કેમકે મેપથી જ ખ્યાલ આવશે કે અત્યારની સ્થિતિએ આ પ્રક્રિયા હેઠળ ક્યાં ક્યાં ભારે વરસાદ વરસી શકે।